मित्रों रोज मोटिवेशनल वीडियोस अने महान पुरुषों ना विचारों मेळवता रहेवा माटे सब्सक्राइब करी लो भराड स्कूल्स यूट्यूब चैनल ने। मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत छे। आजनी वार्ता मने थोड़ुक वधारे काम आपो। घणा वर्षो पहेलानी वात छे, दक्षिण आफ्रिकानी अंदर एक जेलनी अंदर एक कैदी हता। कैदी खूब ज उत्तम विचारना हता, बीजाने मदद करवी, सखत काम करवू, पोताना कामनी अंदर चोकसाई राखवी, एना कामनी अंदर क्यारे कचास रहे ज नहीं, आ प्रकारनी एनु व्यक्तित्व हतुं। પોતાનું કામ પૂરું કરી નાખે, પૂરું કર્યા પછી એને વાંચનનો શોખ, એ વાંચવા બેસી જાય। કોઈ એક વખત એક જેલર ફરવા નીકળે છે અને એક કેદી એક પુસ્તક વાંચતા હતા, ત્યારે જેલર એ કેદીને કહે છે કે કેમ તમારે કામ તમારું નથી કરવાનું, ત્યારે એ કેદી કહે છે કે મેં મારું કામ કરી લીધું છે, हूँ जय काम मरु पूरु करू छू तरह मैं वाचन नो शौक है, एटले हूँ आ जेल लाइब्रेरी में जो पुस्तकों एम पुस्तकों लई अने हूँ हमेशा वाचन करू छू, आ मारी कायमी टेव छे। त्यारे जेलर एम कहे कि खरेखर खूब सारी बात है, फरी एने संदेशो आपे छे कि आजे आ जेलर नी आ जेल में एक आ दक्षिण आफ्रिकाना જે ગવર્નર છે એ આવવાના છે અને તમારે એની સાથે વાતચીત કરવાની છે। ત્યારે એ જેલ એ કેદી હતા એમ કહે છે કંઈ વાંધો નહીં મને ગમશે। સાંજે બરોબર એ ગવર્નર આવ્યા, બધાને પૂછે છે કે તમને બરોબર જમવાનું મળે છે, સારું વર્તન થાય છે, તમને સારી રીતે સાચવે છે, તમારી કંઈ મુશ્કેલી હોય તો તમે અમને કહો। ક્યાં બરોબર આ જે કેદી હતા એ ઊભા થઈને એમ કહે છે કે સાહેબ અમને થોડુંક વધારે કામ આપો। ત્યારે એ ગવર્નર વિચારમાં પડી જાય છે કે મોટા ભાગે કેદીઓ પોતાને જાજુ કામ આપે છે એવી ફરિયાદો કરતા હોય છે અને આ એમ કહે છે કે અમને વધારે કામ આપો, અમને કામ ઓછું પડે છે। ત્યારે એને પૂછે છે કે કેમ તમને કામ આપવામાં આવે છે, બીજા બધા તો એમ કહે છે કે અમને કામ પૂરતું છે, ત્યારે એ કહે છે ખબર નથી પડતી પણ મને તો કામ જલ્દી પૂરું થઈ જાય છે અને એ કામ પૂરું કર્યા પછી હું વાંચન કરું છું પણ હજી પણ વધારે કામ હોય તો સારું। ત્યારે એ ગવર્નર ખુશ થાય છે, એ કેદીને એને પોતાની ઓફિસમાં બોલાવે છે અને એમ કહે છે કે આ કેદી કોણ છે। ત્યારે એ જે જેલર હતા એ જેલર એમ કહે છે કે અત્યારે સત્યાગ્રહમાં જે લોકો પકડાયા એમાં આ કેદી પકડાણા છે। તો કે કોણ છે, તો કે એ મોહનલાલ કરમચંદ ગાંધી એનું નામ છે। એ વખતે ગાંધીજી તો વાત હતી જ નહીં, ગાંધી કહેતા, એટલે કે એમ કહેતા મહાત્મા ગાંધીની વાત તો પછી આવી, ત્યારે તમે જોઈ શકશો કે હંમેશા પોતાના જીવનની અંદર વધારે કામ માંગતા અને કામ વધારે ચોકસાઈ પૂર્વક કરતા અને એ કામની ક્વોલિટી કોઈ એક કામની અંદર ક્યારેય એમ ન કહેતા કે આ કામ કચાસ આવ્યું છે। જ્યારે દક્ષિણ આફ્રિકાની અંદર આ પ્રકારે સત્યાગ્રહ થયો ત્યારે કેટલાક માણસોને જે પકડા એની અંદર આ મોહનદાસ કરમચંદ ગાંધીને પણ પકડવામાં આવ્યા હતા અને એની જે ભૂમિકા કે જે ખરેખર ગાંધીજી તરીકે આપણે એને સન્માન્યા એનો પાયો તો ત્યાં નંખાઈ ચૂક્યો હતો દક્ષિણ આફ્રિકામાં। દોસ્તો મારે એમ કહેવું છે કે આ દુનિયાની અંદર કોઈ પણ માણસ છે એ જ્યારે વધારે કામ જ્યારે માગે અને એની પાછળ એને બીજો કોઈ ફાયદો ન હોય, કામ જ કરવાનું હોય, તો એ વ્યક્તિની વૃત્તિ એક એવા પ્રકારની છે કે જીવનમાં એ ટોચ ઉપર પહોંચે।
આ વાત મહાત્મા ગાંધીજી જ કરી શકે. આ વાત માત્ર ને માત્ર આપણા જેને ભારતની અંદર પછી જેને આપણે ગાંધીજી કહેતા થયા એ સિવાય કોઈની તાકાત નથી કે વધારે કામ માંગે. આપણે સૌ આજના દિવસે મહાત્મા ગાંધીને યાદ કરી બિરદાવીએ અને આપણા જે સંતાનો છે ને એમ કહીએ કે એ મહાત્મા ગાંધીજી શું કામ મહાત્મા તરીકે બહાર આવ્યા. તમને ખ્યાલ આવે કે જીવનની અંદર એ આ જ પ્રકારનું કામ કરતા, વધારે કામ કરતા, ચોકસાઈપૂર્વક કામ કરતા. સૌ સંતાનો પણ ખૂબ વધારે કામ કરો અને હોય એના કરતાં વધારે માગવાનો પણ પ્રયત્ન કરો. કેટલાક યુવાનોને મારે કહેવું છે કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો, સરકારમાં કે બિન સરકારમાં, તમે ક્યારેય કોઈક વાર વધારે કામની માગણી કરી કે તમને જે કામ આપવામાં આવે છે ઓછું પડે છે, હજી મને વધારે આપો? મિત્રો, મારે તમને એમ કહેવું છે, આ એક જ વાત ઉપર તમે કોઈક દી પ્રયત્ન તો કરી જોજો. તમારી મનની ઊંચાઈ તો વધશે તો ઠીક છે, પણ તમને વળતર કેટલું મળશે એની તમે કલ્પના કરી શકતા નથી. સૌ કોઈ આ વાતને ગંભીરતાથી ધ્યાન રાખે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ.